દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ ખાતે લોકડાઉનમાં રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓને જમવાનું મળી રહે તે માટે વિવેકાનંદ વિદ્યા મંદિર દ્વારા 400 જેટલા પરિવારોને ઘર બેઠા જમવાનું પહોંચાડી માનવતા મહેકાવી હતી. ભોગાત ગામની આસપાસ રહેતા ગરીબ પરિવારોની હાલત લોકડાઉનમાં કફોડી બની જવા પામી છે. રોજ કમાઈને ખાનારા એવા પરિવારો ઘરની બહાર નીકળી નહીં શકતા તેઓને જમવાનું પણ મુશ્કેલ બન્યું હતું. જોકે આ સમયે વિવેકાનંદ વિદ્યા મંદિર દ્વારા તેઓને જમવાનું આપતા આ પરિવારોમાં ખુશી જોવા મળી હતી. મારું નામ ગોસાઈ સંજયપુરી છે. હું શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર ભોગાતના ટ્રસ્ટી છું અને અમારી સંસ્થામાં ભારત દેશમાં જે અત્યારે કોરોનાની મહામારી આવી છે તેના અનુસંધાને અમે અમારી સ્કૂલમાં ગરીબ પરિવારને ભોગાત ગામ અથવા આજુબાજુના ગામના ગરીબ પરિવારને બંને ટાઈમનું સાત્વિક ભોજન પહોંચાડીએ છીએ તેમના ઘર સુધી. કેટલા લોકો જમવાનો લાભ લે છે? એક ટાઈમમાં 200 થી ઉપર 250 ની વચ્ચે, અને સાંજે પણ એટલા નહોતા 200-250. પછી બહારથી જે યુપી બિહારથી જે ખેતમજૂરી કરવા જે લોકો આવ્યા છે તેમને ખેતીનું કામ તો અત્યારે છે નહીં, તો એ બિચારાને જવા પણ દેશે નહીં એને, તો એવા એવા પરિવારના અંદાજિત 450 ની આસપાસ અમે દરરોજ ટિફિન પેક કરીએ છીએ. અને સ્વયંસેવકની ટીમ બહુ વ્યવસ્થિત અને સારી રીતે કામ કરે છે. અને ગામના સરપંચ અને માજી સરપંચ તેમજ અન્ય સભ્યો ખૂબ ખૂબ સાથ સહકાર આપે છે અમને